એક વક્તવ્ય રજૂ કરી રહી છું જેના શબ્દો છે ગામનો જાગો. એક આખી પેઢી જોઈ રહ્યા છીએ કે જેને ગિચકો જોયો નથી. આ જનરેશન ને થાંભલી એટલે શું એ ખબર નથી. ઉમરા કોને કહેવાય? હાકર ફકડાવીને કોક આવતો તો ઘરે, કોકમાં દીવા દાદી હાજે પોતાની હાથે જગાવે. આપણા ઘરમાં માળા હતા, યાદ કરો. આપણા દાદા અને પરદાદાના ઘરમાં રામના અને કૃષ્ણના ફોટા પાછળ એક ચકલી રહેતી હતી. એ ચકલીને એટલો સંતોષ હતો, એ ચકલી એટલી સેફટી ફીલ કરતી હતી કે કદાચ એટલે જ તે ત્યાં આવી શકતી હતી. પરંતુ આજે તો ઘર જ એવી રીતે બનાવવામાં આવે છે કે પોતાના ઘરના માણસ સિવાય પણ બીજું કોઈ નથી આવી શકતું. ઘણી વાર બા બાપુજીનો ફોટો હોય ને તો એ પેલો ડિઝાઇનર, પેલો ઇન્ટરનેટ ડિઝાઇનર કહી જાય છે કે બા બાપુજીનો ફોટો મેચ નથી થતો. ત્યારે સાલું બા બાપુજીને એમ થાય કે સાલું ખબર નથી કે જે ઘરના માટે આપણે મરી ગયા એ ઘરના ફર્નિચર સાથે આપણે મેચ થવું પડશે. સમય બદલાઈ રહ્યો છે સાહેબ, પાણીના માટલા ગાયબ છે, કડિયા ગાયબ છે, ઘરમાંથી હિંચકા ગાયબ છે, તુલસીનો ક્યારો ગાયબ છે આખી જ પેઢીને એનો અહેસાસ પણ નથી. ત્યારે પરમ મિત્ર મણિભાઈ કપૂરિયાની કવિતા યાદ આવે કે કવિ અને સંતની નજર અલગ હોય છે. આજે એક કવિ નીકળ્યો છે કવિતાની શોધમાં, અને સાહેબ ગામમાંથી બારો નીકળ્યો તો અને વગડા જેવા વિસ્તારમાં જાય છે. દૂર દૂરથી જોવે છે તો એક ખંડેર જેવો કિલ્લો ઊભો છે. ત્યારે કવિને એમ થાય છે કે અહીં એકાદ વાત મળી જાય યા એકાદ બારીઓ મળી જાય તો કામ બની જાય. અને કવિ ધીમો ધીમો નજીક આવે છે. હાવ કટાઈ ગયેલો જાપો અને જરાથી જગ્યામાંથી અને એ જગ્યામાંથી જરાક ધીમેથી દાખલ થાય છે. પણ જર્જરિત દિવાલો આમ અડોને તોય ભાંગી જાય એવી દિવાલો ગોતવા, એવી કવિતાઓ ગોતવા માટે આ ઉજ્જળ જોરું છે સાહેબ. ગામના મકાનો એક સમય ખિલખલાટ હશે, હવે તો નિરાશ છે ખાલી. અને સાહેબ પૂરા કુવા પુરાઈ ગયા છે, કેમ પાડ્યો જોયો નથી એટલે કવિ બહુ નિરાશ થઈ ગયો છે. બારે નીકળતો તો અને નિરાશ થઈને અને જાપાને જ્યાં આડ્યો ને ત્યાં જાપો જરા ખલ્યો સાહેબ. અને મણિભાઈ કપૂરિયાની કલ્પના, અને જાપો બોલી ના શકે કે જાપો કાંઈ કહી પણ ના શકે, અને એની પાહે બોલાવે છે જાપાને. અને એ ત્યારે કવિએ જે કહ્યું ને કે ઉભો રે, જાપાએ કવિને કહ્યું કે ઉભો રે કવિ, કાન માંડીને સાંભળ, હું હજી ધબકું છું, મારા માં હજી જીભ છે. પછી જે કવિતાની શરૂઆત થાય છે ને સાંભળજો. કે ગામને પાદર રાત દી ઉભો હું જીવતો જાપો રે, જીવે જીવ ગામને પાદર રાત દી ઉભો હું જીવતો જાપો રે, અને ઉભા ઉભા મે અને ઉભા દ્રશ્યો જોયા છે મારી નજરે. એ કડી અદ્ભુત છે. એ કડી કહેતા પહેલા મને એક વાત યાદ આવે છે કે સહદાત કા નશા સબકે લહુ મે નહીં હો સકતા, સહદાત કા નશા સબકે લહુ મે નહીં હો સકતા, યે નઝરાના હમેશા સાઈકો ઈમાન દેતે, યે નઝરાના હમેશા સાઈકો ઈમાન દેતે, ઔર વતન સે પ્યાર કરને કા દાવા તો સભી દેતે હે, પર વતન કો ચાહને વાલે વતન પર જાન દેતે. અને મણિભાઈ કપૂરિયાની કવિતા આગળ વધે છે, અને સાહેબ જાપો વાત કરે છે કવિને કે સુરવીર ના સબ દીઠ કરે મોત ને મીઠારે, સુરવીર ના સબ દીઠ કરે મોત ને મીઠારે, પાર કી પીડા